How are you friends? આપણે પ્રીવિયસ વીડિયોમાં જોઈ ગયા માય ફેમિલી. માય એટલે કે મારું, ફેમિલી એટલે કે કુટુંબ, મારું કુટુંબ. ફ્રેન્ડ્સ આપણે તે જ મુજબ અહીંયા નીચે ક્વેશ્ચન અંદર પૂછેલા છે. તો ફ્રેન્ડ્સ પહેલા તો શું કરી લેજો, આપણે ડેટ, ડે, નેમ, રોલ નંબર. ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા નીચે ક્વેશ્ચન અંદર પૂછેલા છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ક્વેશ્ચન 1, રાઈટ આન્સર ધ ક્વેશ્ચન્સ. રાઈટ એટલે કે લખો, આન્સર એટલે કે જવાબ, ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન, પ્રશ્નના જવાબ લખો. ફ્રેન્ડ્સ જે રીતે આપણે પ્રીવિયસ વીડિયો માય ફેમિલી વિશે જોઈ ગયા તેમાંથી જ આપણને અહીંયા ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવેલા છે. ફ્રેન્ડ્સ તમને અહીંયા પૂછવામાં આવેલું છે ફાધર્સ, ફાધર ઇઝ કોલ્ડ. ફાધર્સ એટલે કે આપણા પપ્પાના પપ્પાને કોલ્ડ એટલે કે શું કહેવાય. કોલ્ડ એટલે ફ્રેન્ડ્સ શું કહેવાય, આપણા પપ્પાના પપ્પાને શું કહેવાય. તો ફ્રેન્ડ્સ આપણા પપ્પા છે, એમના પણ પપ્પા હતા, તો આપણે તેમને શું કહેતા હતા? હા તમને યાદ છે, શું કહેતા હતા ફ્રેન્ડ્સ? ગ્રાન્ડફાધર. ગ્રાન્ડફાધર એટલે કે દાદા. આપણા પપ્પાના પપ્પાને આપણે શું કહેવાય? દાદા. ફ્રેન્ડ્સ પછી છે સેકન્ડ નંબરમાં ફાધર્સ મધર ઇઝ કોલ્ડ. આપણા ફાધર એટલે કે પપ્પા અને મધર એટલે કે મમ્મી. ઇઝ કોલ્ડ પપ્પાના મમ્મીને શું કહેવાય? જેમ આપણા મમ્મી છે એ જ રીતે આપણા પપ્પાના પણ મમ્મી હોય છે ફ્રેન્ડ્સ. તો ફાધર ફાધર્સ મધર ઇઝ કોલ્ડ એટલે કે પપ્પાના મમ્મીને ખાલી જગ્યા કહેવાય. તો આપણા પપ્પાના મમ્મીને ફ્રેન્ડ્સ આપણે શું કહીએ છીએ? આપણા ઘરમાં જ હોય છે આપણી સાથે, શું કહીએ છીએ? આપણે દાદી. તો દાદીને ઇંગ્લિશમાં ફ્રેન્ડ્સ શું કહેવાય? ગ્રાન્ડ મધર. આપણે પહેલા તો તેનો સ્પેલિંગ લખી લઈશું, GRANDMOTHER, ગ્રાન્ડ મધર. ફ્રેન્ડ્સ પછી છે આગળ થર્ડ નંબરમાં મધર્સ ફાધર ઇઝ કોલ્ડ. ફ્રેન્ડ્સ જેમ આપણા પપ્પાના મમ્મી હોય છે, જેમ પપ્પાના આપણે પપ્પા હોય છે જેને આપણે દાદા દાદી કહીએ છીએ, તે જ રીતે આપણા મમ્મી છે તેમના પણ મમ્મી પપ્પા હોય તો તેમને શું કહેવાશે? મધર્સ ફાધર ઇઝ કોલ્ડ એટલે કે આપણા મમ્મીના પપ્પાને શું કહેવાય? આપણા મમ્મીના પપ્પા ફ્રેન્ડ્સ ક્યાં હોય? એ તો આપણી સાથે ન રહેતા હોય. એ ક્યાં રહેતા હોય? આપણા મામાના ઘરે. આપણા મમ્મીના પપ્પા ક્યાં હોય? આપણા મામાના ઘરે. તો આપણે તેમને શું કહીશું? મેટરનલ ગ્રાન્ડફાધર. શું કહેવાય? નાના. આપણા મમ્મીના પપ્પાને આપણે ફ્રેન્ડ્સ શું કહીએ છીએ? નાના. તો નાનાને ઇંગ્લિશમાં શું કહેવાય? મેટરનલ ગ્રાન્ડફાધર. MATERNALGRANDFATHER. મેટરનલ ગ્રાન્ડફાધર એટલે કે નાના. નાનાને શું કહેવાય ફ્રેન્ડ્સ? મેટરનલ ગ્રાન્ડફાધર. આપણા મમ્મીના પપ્પાને આપણે શું કહીએ? નાના એટલે કે મેટરનલ ગ્રાન્ડફાધર. ફ્રેન્ડ્સ પછી છે ફોર નંબરનું મધર્સ મધર ઇઝ કોલ્ડ એટલે કે મધર એટલે કે આપણા મમ્મીના મમ્મીને શું કહેવાય? જેમ આપણે મમ્મીના પપ્પાને નાના કહેતા હતા તેમ આપણા મમ્મીના મમ્મીને શું કહેવાય? નાની. શું કહેવાય ફ્રેન્ડ્સ? નાની. તો મમ્મીના મમ્મીને શું કહેવાય? નાની. તો નાની ને ઇંગ્લિશમાં શું કહેવાય? મેટરનલ ગ્રાન્ડ મધર. શું કહેવાશે ફ્રેન્ડ્સ? મેટરનલ ગ્રાન્ડ મધર. ફ્રેન્ડ્સ પછી છે ફાઇવ નંબરમાં ફાધર્સ બ્રધર ઇઝ કોલ્ડ. ફાધર એટલે ફ્રેન્ડ પપ્પા, ફાધર એટલે પપ્પા એન્ડ બ્રધર એટલે કે ભાઈ. ફાધર્સ એટલે કે આપણા પપ્પાના, બ્રધર ઇઝ કોલ્ડ એટલે કે શું કહેવાય? પપ્પાના ભાઈને શું કહેવાય? તો ફ્રેન્ડ્સ આપણા પપ્પાના ભાઈ તો આપણા ઘરમાં જ રહે છે આપણી સાથે, તો પપ્પાના ભાઈને ફ્રેન્ડ્સ આપણે શું કહીએ છીએ? કાકા. કાકાને ઇંગ્લિશમાં શું કહેવાય ફ્રેન્ડ્સ? અંકલ. અંકલ સ્પેલિંગ UNCLE. અંકલ એટલે કાકા. પપ્પાના ભાઈને કાકા કહેવાય. ફ્રેન્ડ્સ પછી છે સિક્સ નંબર અંકલ્સ વાઇફ ઇઝ કોલ્ડ. આપણા પપ્પાના ભાઈને કાકા કહેવાય તો કાકાના પત્ની એટલે કે વાઇફ, વાઇફને શું કહેવાય ફ્રેન્ડ્સ? પત્ની. તો કાકાના પત્નીને શું કહેવાય ફ્રેન્ડ્સ? આંટ. આંટ એટલે કાકી. આંટ એટલે કે કાકી. કાકાની પત્ની કાકી. તો ફ્રેન્ડ્સ આંટનો સ્પેલિંગ AUNT. કેટલો નાનો છે, સિમ્પલ છે, ઇઝીલી યાદ રહી જશે. કાકાની પત્નીને શું કહેવાય ફ્રેન્ડ્સ? કાકી. પછી છે ફ્રેન્ડ્સ અંકલ્સ ચિલ્ડ્રન આર કોલ્ડ. અંકલ એટલે કે કાકા. અંકલ્સ ચિલ્ડ્રન, ચિલ્ડ્રન એટલે કે બાળકો. કાકાના બાળકો એટલે કે કાકાના છોકરાઓને શું કહેવાય? જે આપણી સાથે આપણા ઘરમાં જ રહે છે આપણા કાકાના છોકરા, તેમને શું કહેવાય છે ફ્રેન્ડ્સ? કઝિન્સ. કઝિન્સ એટલે કે પિતરાઈ. શું કહેવાય? પિતરાઈ. કઝિન્સ નો સ્પેલિંગ ફ્રેન્ડ્સ CUSINS. કઝિન્સ એટલે કે પિતરાઈ. કાકાના બાળકોને પિતરાઈ કહેવાય. જે આપણા ભાઈ બહેન છે તેને શું કહેવાય? કઝિન્સ. એટલે કે આપણા કાકાના છોકરાઓને શું કહેવાય? કઝિન્સ. ફ્રેન્ડ્સ પછી છે 8 નંબરનું ફાધર સિસ્ટર ઇઝ કોલ્ડ. ફાધર્સ એટલે કે આપણા પપ્પાના, સિસ્ટર એટલે કે બહેન. આપણા પપ્પાના બહેનને કોલ્ડ એટલે કે શું કહેવાય? આપણા પપ્પાના બહેનને શું કહેવાય? તો આપણા પપ્પાના બહેન આપણે શું કહેવાય ફ્રેન્ડ્સ?
ફોઈબા શું થાય ફોઈબા એટલે કે ફોઈ થાય તો ફોઈને આપણે ફ્રેન્ડ શું કહી શકીએ છીએ આંટ જેમ આપણે કાકીને પણ આંટ કહી શકીએ છીએ તેમ આપણે ફોઈને પણ શું કહી શકીએ છીએ આંટ આંટ નો સ્પેલિંગ A U N T પપ્પાની બહેનને ફોઈ કહેવાય પછી જે ફ્રેન્ડ્સ 9 નંબર મધર્સ બ્રધર ઇઝ કોલ્ડ મધર્સ એટલે કે આપણા મમ્મીના બ્રધર્સ એટલે કે ભાઈ આપણા મમ્મીના ભાઈ કોલ્ડ એટલે કે કહેવું મમ્મીના ભાઈને શું કહેવાય તો ફ્રેન્ડ્સ આપણા મમ્મીના ભાઈ ક્યાં હોય છે હા મમ્મીના ભાઈ ક્યાં હોય આપણા મામાના ઘરે એટલે કે મમ્મીના ભાઈને કહેવાય છે મેટરનલ અંકલ મમ્મીના ભાઈને મામા મામાને શું કહેવાય મેટરનલ અંકલ અંકલ નો સ્પેલિંગ તો આપણને આવડે છે ફ્રેન્ડ્સ કયો સ્પેલિંગ ખાલી યાદ રાખવાનો મેટરનલ M A T E હાય ફ્રેન્ડ્સ મમ્મીના ભાઈને કહેવાય મામા મામા એટલે કે મેટરનલ અંકલ ફ્રેન્ડ્સ અંકલ નો સ્પેલિંગ તો આપણને આવડે છે કયો ભાગો કરવાનો મેટરનલ M A T E R N L મેટરનલ અંકલ એટલે કે મામા મમ્મીના ભાઈને શું કહેવાય ફ્રેન્ડ્સ મામા કહેવાય પછી જે ફ્રેન્ડ્સ 10 નંબરમાં મધર્સ મધર્સ એટલે કે મમ્મીના સિસ્ટર ફ્રેન્ડ્સ સિસ્ટર એટલે કે બહેન સિસ્ટર એટલે બહેન મધર સિસ્ટર ઇઝ કોલ્ડ કોલ્ડ એટલે કહેવું મમ્મીના બહેનને તમે શું કહો છો તો મમ્મીના બહેન ક્યાં હોય ફ્રેન્ડ્સ આપણે તેમના ઘરે હોય તો આપણે મમ્મીના બહેનને આપણે શું કહીએ માસી તો માસીને શું કહેવાય ફ્રેન્ડ્સ મેટરનલ આંટ માસીને પણ આંટ કહેવાય કાકીને પણ આંટ કહેવાય ફોઈને પણ આંટ કહેવાય અને આપણા મામીને પણ આપણે આંટ જ કહેવાય પણ મેટરનલ આંટ એટલે કે મમ્મીના છે એટલે કે શું લખાશે મેટરનલ આંટ એટલે કે માસી પછી છે ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 2 ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો ફ્રેન્ડ્સ તમને અહીંયા નીચે એક ખાલી જગ્યા આપેલી છે તમારે જાતે પૂરવાની છે એટલે કે સેલ્ફ કરવાની છે ફ્રેન્ડ્સ તમને અહીંયા તમારી ફેમિલીનું લખવાનું છે તમારી ફેમિલીમાં તમે કોણ કોણ છો શું છે તમારા પપ્પાનું નામ શું છે મમ્મીનું નામ શું છે દાદા દાદીનું નામ શું છે ફ્રેન્ડ્સ અહીં દીધેલું છે તમને માય નેમ માય એટલે કે મારું નેમ એટલે કે નામ મારું નામ તો તમારે શું લખવાનું મારું નામ ઇંગ્લિશમાં આખી જ તમારી ગુજરાતી સહિત ત્રણે ત્રણ માં લખવાનું છે માય નેમ એટલે કે તમારું નામ પછી છે માય ફાધર્સ નેમ ઇઝ તો તમારા પપ્પાનું નામ તમારે લખવાનું છે અહીંયા ફ્રેન્ડ્સ ઇંગ્લિશમાં પણ અને ગુજરાતીમાં પણ પછી છે માય મધર્સ નેમ મમ્મીનું નામ પણ લખવાનું છે માય બ્રધર્સ નેમ એટલે કે તમારા ભાઈ બ્રધર એટલે કે ભાઈ ભાઈનું નામ પણ લખવાનું છે માય સિસ્ટર્સ નેમ તમારી સિસ્ટર એટલે કે બહેનનું નામ પણ લખવાનું છે પછી છે માય ગ્રાન્ડફાધર્સ નેમ ઇઝ ગ્રાન્ડફાધર એટલે કે આપણા પપ્પાના પપ્પાને શું કહેવાય દાદા ગ્રાન્ડફાધરનું પણ નામ લખવાનું છે માય ગ્રાન્ડમધર્સ નેમ એટલે કે આપણા દાદીનું પણ નામ લખવાનું છે પછી છે માય અંકલ્સ નેમ અંકલ્સ એટલે કે કાકા કાકાનું નામ પણ લખવાનું છે માય આંટ નેમ ઇઝ તો તમારી કાકીનું પણ નામ લખવાનું છે તો ફ્રેન્ડ્સ આ જ રીતે તમારે આમાં તમારી ફેમિલીના બધા જ જે તમે ફેમિલી મેમ્બર્સ છો તે બધાના નામ લખવાના છે જાતે લખવાની છે ફ્રેન્ડ્સ તમારે સો થેન્ક યુ ફ્રેન્ડ્સ